नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. જૂનાગઢ કેશોદની રીતિશ્રી ગ્રુપ ગરબી મંડળમાં રાજ્ય કક્ષાના મંત્રી ઉપસ્થિત રહ્યા. કેશોદની બરસાના સોસાયટીમાં રીતિશ્રી ગ્રુપ ગરબી મંડળના આયોજનમાં બીજા નોરતે પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ, ભાજપના હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે જાહેર ગરબીઓ મંજૂર ન મળતા શેરી ગરબીઓમાં સરકારશ્રીને નિયમોનુસાર મંજૂરી આપવામાં આવી છે, ત્યારે કેશોદમાં અનેક જગ્યાએ શેરી ગરબીનું આયોજન થયું છે. એક બાજુ કોરોનાના ડરથી, બીજી તરફ વરસાદી માહોલથી શહેર તાલુકાભરમાં શેરી ગરબીઓમાં લોકો સ્વૈચ્છિક જવાનું ટાળે છે, જેથી ક્યાંય ગરબીઓમાં લોકોની ભીડ જોવા મળતી નથી. આ આદિશક્તિની આરાધનાનું પર્વ નવલા નોરતાની માતાજીની આરતી બાદ એકાદ કલાક બાળાઓ ગરબે રમી પૂર્ણાહુતિ કરવામાં આવે છે. કેશોદની બરસા સોસાયટીમાં રીતિશ્રી ગ્રુપ ગરબી મંડળના આયોજનમાં બીજા નોરતે કેશોદ ધારાસભ્ય અને પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ, ગિરિરાજસિંહ રાયજાદા, ભાજપ હોદ્દેદારો, નગરપાલિકાના હોદ્દેદારો સહિત ઉપસ્થિત રહ્યા હતા. બરસાના સોસાયટીમાં રીતિશ્રી ગ્રુપ ગરબી મંડળમાં ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુંજનથી સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રીનું શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. અહેવાલ દિનેશ મૈડા સાથે કેશોદ. આજે બરસાના વિસ્તારમાં રીતિશ્રી ગરબી મંડળમાં આજે આ છોકરીઓ રાસ લેતી હોય અને અમે પણ પધાર્યા. નવદુર્ગાના શક્તિનો રાસમાં જોઈ અમને ઘણો આનંદ થયો. મા જગદંબા સૌને સારી રીતે દયા રાખે અને સુખી રાખે એવી મા ભગવતી પાસે પ્રાર્થના.